સુરતમાં અલ્પેશ કથિરિયાની ધરપકડ બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. કોર્ટે અલ્પેશ કથિરિયાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો છે, જેથી અલ્પેશને લાજપોરની જેલમાં મોકલવામાં આવ્યો છે. આ મામલે આગામી 22 ફેબ્રુઆરીએ સુનાવણી હાથ ધરવામાં આવશે. ત્યારે કોર્ટમાંથી બહાર આવતા સમયે અલ્પેશ કથિરિયાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે જીવતા રહીશું તો ફરી મળીશું. મહત્વનું છે કે કોર્ટે અલ્પેશ કથિરિયાના જામીન રદ કર્યા હતા અને તેમ છતાં તે હાજર નહોતો થયો. જો કે અલ્પેશ કથિરિયા કોર્ટ સમક્ષ હાજર ન થતા આખરે તેની ધરપકડ કરવામાં આવી છે. ફોનલાઇન પર શૈલેષ જોડાઈ ગયા છે સંવાદદાતા. શૈલેષ, અલ્પેશ કથિરિયાની આખરે ધરપકડ થઈ અને તેને લાજપોર જેલમાં મોકલવામાં આવ્યો છે, હવે તેના વિરુદ્ધ શું કાર્યવાહી થશે? આજે સવારથી જ એક નાટ્યાત્મક ઘટનાક્રમમાં અલ્પેશ કથિરિયાની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી હતી. કામરેજના વિલંજા ગામ ખાતે અલ્પેશ પોતાના એક મિત્ર છે એના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયો હતો ત્યારે ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી હતી. લગભગ 3-1 કલાક સુધી ક્રાઇમ બ્રાન્ચમાં તેનું નિવેદન લેવાયા બાદ એને બપોર પછી કોર્ટમાં રજૂ કરાયો હતો અને કોર્ટે અલ્પેશ કથિરિયાને જે જામીન રદ કર્યા હતા તેના મુદ્દે રાજપોર જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો. જો કે અલ્પેશે કોર્ટમાંથી બહાર નીકળતી વખતે એક સૂચક નિવેદન કર્યું હતું કે જો જીવતો રહીશ તો ફરીથી મળીશું. તેને લઈને કંઈક ને કંઈક અત્યારે પાસના જે કન્વીનરો છે તેમાં ચિંતાનું મોજું છે અને તેઓ એવી ચર્ચા કરી રહ્યા છે કે કંઈક ને કંઈક સરકારનું ષડયંત્ર કોઈ હોય અને અલ્પેશ સહિત પાસનો અવાજ દબાવવામાં આવી રહ્યો હોવાની લાગણી તેઓ વ્યક્ત કરી રહ્યા છે. જી, માહિતી માટે શૈલેષ આભાર. અલ્પેશ કથિરિયાની ધરપકડ કરવામાં આવી છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા અને કિરીટ પટેલ અલ્પેશના બચાવમાં ઉતરી પડ્યા. લલિત વસોયાએ પોલીસની ભૂમિકાને શંકાસ્પદ ગણાવી અને કહ્યું કે અલ્પેશને જામીન મળે તે માટે હાઈકોર્ટમાં જઈશું, જ્યારે કિરીટ પટેલે કહ્યું કે ચૂંટણી નજીક આવી રહી છે માટે આંદોલનકારીઓને દબાવવામાં આવી રહ્યા છે.